થરાદમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં 1500થી વધુ નર્મદા કેનાલમાંથી તેમજ તળાવ કુવા એવી અનેક જગ્યાઓમાંથી મૃતદેહને બહાર કાઢનાર બાહો તરવૈયા સુલતાનમીરને ઘરનું ઘર બનાવી આપવામાં આવ્યું છે. થરાદના તરવૈયા સુલતાનમીરને થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસના આગેવાનો અને થરાદના અન્ય આગેવાનો દ્વારા તરવૈયા સુલતાનમીરને રહેવા માટે ઘરનું ઘર બનાવી આપવામાં આવ્યું. રસોડું, બાથરૂમ, સંડાસ મકાનની ચારે બાજુ કોટ ગેટ સહિતની તમામ સુવિધાઓ સાથે તરવૈયા સુલતાનમીરને ઘરનું ઘર બનાવી આપવામાં આવ્યું છે અને ચાવી આપી તેમજ નવા ઘરમાં સુલતાનમીરે પોતાના પરિવાર સાથે ગૃહપ્રવેશ કરાયો. થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, થરાદ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત, થરાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ સોલંકી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત, પૂર્વ ઉપ દીપકભાઈ ઓઝા સહિતના આગેવાનો દ્વારા તરવૈયા સુલતાનમીરને ચાવી આપી નવા મકાનમાં ગૃહપ્રવેશ કર્યો હતો. સરકાર દ્વારા કે તંત્ર દ્વારા કોઈ પણ સહાય કે મકાન બનાવી ન આપતા આખરે કોંગ્રેસ સમિતિ અને આગેવાનોએ સુલતાનને રહેવા માટે નવીન મકાન બનાવી આપ્યું છે. રિપોર્ટર ભીમરાવજી વાઘેલા, એચબીએન ટીવી ન્યૂઝ, થરાદ. મોટો ખૂબ ખૂબ આભાર છે કોંગ્રેસ પાર્ટીના અગ્રણી અને કે મને આ મકાન મારે રહેવા માટે નહોતું અને બધે મને ખૂબ ખૂબ આભારથી એમના ખૂબ ખૂબ આભાર કે મને રહેવા માટે કોંગ્રેસ પાર્ટીના અગ્રણીઓ બધા ભેગા થાય. ગુલાબસિંહજી, દીદી સાહેબ, પતિભાઈ રાજપૂત અને તમામ કોંગ્રેસ પાર્ટીના અગ્રણી એમનો ખૂબ ખૂબ આભાર કરું છું અને એમને ભગવાન ખૂબ રોજી આપે અને એને સમૃદ્ધિને ખૂબ. થરાદ ખાતે થરાદ નર્મદા કેનાલમાં જે મોટી સંખ્યામાં જે આપઘાત થઈ રહ્યા છે કે જેના કારણે લાશોને કાઢવાનું કામ કરનાર સુલતાનભાઈ મીર, જેને થરાદમાં રહેવાનું મકાન નહોતું ત્યારે સેવાભાવી બધા કોંગ્રેસના આગેવાનો બીજા સેવાભાવી મિત્રો ભેગા થઈને આજે એમને એક રહેવા માટેનું ઘર બનાવી આપ્યું છે. અને જે નિસ્વાર્થે થરાદની અંદર કોઈ પણ સમાજના કોઈ આપઘાત કરેલો હોય તો લાશ કાઢવા માટે કે કોઈ તરવૈયા નથી, ત્યારે માત્ર સુલતાનભાઈ મીર કોઈ સમાજનો ભેદભાવ રાખ્યા વગર હર હંમેશ લોકોને કામ આવે. જ્યારે એમને જરૂરિયાત હતી સરકારમાં વારંવાર રજૂઆત કરી હતી કે એમને રહેવાનું મકાન અથવા પ્લોટ મળે શક્ય ના બનતા, હવે આ સેવાભાવી લોકોએ થરાદના કોંગ્રેસ પાર્ટીના આગેવાનો ભેગા મળીને એક રહેવા માટેનું સરસ સ્થાયી આશરો મળી રહે એના માટે મકાન બનાવી આપ્યું છે. એમાં એમના પરિવારને ત્યાં જે આટલા દિવસે છાપકામ રહેતા જગ્યાએ સારું મકાનમાં રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે.